લોઅર માર્કેટ્સથી સંકેતો સારા, મોટાભાગના એશિયન બજારોમાં તેજી, એસજીએક્સ નિફ્ટીમાં નીચલા સ્તરેથી રિકવરી, ડાઉ ફ્યુચર્સ પણ 150 અંકથી વધુ ઉપર, પરંતુ ઓમિક્રોનના પહેલો કેસ મળવાથી ગઈકાલે યુએસ ઇન્ડેક્સીસમાં ભારે ઘટાડો. અમેરિકામાં કોરોનાના નવા વેરિયન્ટથી ક્રૂડ પર દબાણ વધ્યું, $69ની નીચે આવ્યું બ્રેન્ટ. આજે ઓપેક પ્લસની બેઠક પર રહેશે નજર, કાલે ઉત્પાદનને લઈ ન થઈ હતી કોઈ ચર્ચા. ઓએમસી, પેઇન્ટ, એવિએશન કંપનીઓમાં દેખાઈ શકે છે એક્શન. નિફ્ટી અને બેંક નિફ્ટીની વીકલી એક્સપાયરી આજે સીએનબીસી બજારના ટ્રેડર્સ બોર્ડમાં 80% જાણકારોના મુજબ 17,100થી 17,300ની વચ્ચે રહી શકે છે નિફ્ટીની એક્સપાયરી. હનુમાનથી ખરાબ રહ્યા હીરો મોટો કોર્પના નવેમ્બર આંકડા, સેલ્સ 41% ઘટીને 3.5 લાખ. ત્યાં જ આઈશર મોટર્સે પણ 19% ઓછા વેચ્યા રોયલ એન્ફિલ્ડ. હેમંતના બોર્ડે એન્જિનિયરિંગ અને ઓટો પાર્ટ્સના કારોબારના આઈપીઓને આપી મંજૂરી, જે કે ફાઇલ્સ એન્ડ એન્જિનિયરિંગના આઈપીઓના ઇસ્યુથી 800 કરોડ એકત્ર કરવાની તૈયારી, સંપૂર્ણ રીતે ઓએફએસ રહેશે આઈપીઓ. આજે કુલસા આનંદરાથી વેલ્થનો આઈપીઓ 530થી 550 રૂપિયા વચ્ચે છે પ્રાઇસ બેન્ડ, 660 કરોડ રૂપિયા એકત્ર કરશે કંપની. ઇન્કર ઇન્વેસ્ટર્સ લગાવ્યા 194 કરોડ રૂપિયા. ત્યાં જ આજે બંધ થશે સ્ટાર હેલ્થના ઇસ્યુ. તેગા ઇન્ડસ્ટ્રીઝના આઈપીઓનો આજે બીજો દિવસ મળી રહ્યો છે સારો રિસ્પોન્સ. અને આ સાથે વાયબ્રન્ટ ગુજરાત સમિટ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આજે મુંબઈમાં રોડ શો, તાજ હોટેલમાં ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક, 11 વાગ્યા શરૂ થશે રોડ શો.